બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિયાળાની ઋતુ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સેવાભાવી આગેવાનો દ્વારા ગામડા સુધી પહોંચી ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ધાનેરા શહેરમાં આવેલી બિલવાસ પ્રાથમિક શાળામાં ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિલવાસ પ્રાથમિક શાળામાં મોટાભાગના બાળકો શ્રમિક પરિવારમાંથી આવતા હોય છે અને પરિવારની આવક મર્યાદિત હોવાના કારણે બજારમાં મળતા ગરમ કપડાં ખરીદી શકતા નથી અને તેમના બાળકો શિયાળાની સવારે પોતાના ઘર કે ખેતરમાંથી કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા શાળાઓમાં આવતા હોય છે. આવા બાળકો માટે ધાનેરા નગરપાલિકા આગળ આવી છે. બિલવાસ પ્રાથમિક શાળાના 225 જેટલા બાળકોને મનગમતા જેકેટ તેમજ સ્વેટર આપવામાં આવ્યા હતા. છેલ્લા એક માસથી ગામડાની શાળાઓ આંગણવાડીઓ સુધી પહોંચી ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે બાળકો સાથે ખાસ સમય વિતાવ્યો છે. બાળપ્રેમી પ્રાંત અધિકારીએ બિલવાસ શાળા ખાતે પહોંચી બાળકોને ગરમ કપડાંનું વિતરણ કર્યું હતું. આ સરાહનીય કામગીરીમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન ત્રિવેદી, ચીફ ઓફિસર SF અંસારી પણ જોડાયા હતા. ધાનેરા તાલુકાના ગામડા સહિત ધાનેરા શહેરી વિસ્તારોની શાળાઓમાં પણ જરૂરિયાતમંદ બાળકો સુધી દાતા દ્વારા ગરમ કપડાં આપવાનું કાર્ય ચાલુ છે. મહત્વની વાત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા જેવી ઠંડીની આગાહી કરવામાં આવે છે તે આગાહી પ્રમાણે ઠંડીની શરૂઆત થાય તે પહેલાં આ સેવાભાવી લોકો ગામડાના બાળકોને ગરમ કપડાં સ્વરૂપે કડકડતી ઠંડીમાં પ્રેમની હૂંફ આપવા પહોંચી જાય છે. ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરનો પણ બાળકોએ હાસ્ય સાથે આભાર માન્યો હતો. ધાનેરા વહીવટીતંત્ર દ્વારા સેવાકીય કાર્ય થતાં ધાનેરા પ્રાંત અધિકારીએ નગરપાલિકા પરિવારના કાર્યની પ્રશંસા કરી હતી. ગુરુવારના રોજ 21 તારીખે બિલવાસ ખાતે આવેલ સરકારી શાળામાં ભણતા બાળકોને ઠંડીમાંથી રાહત મળે તે હેતુથી નગરપાલિકા વહીવટતંત્ર દ્વારા જે બાળકો અભ્યાસ કરે છે તેમને સ્વેટર તથા અન્ય જે વસ્તુઓ છે તેનું વિતરણ કરવામાં આવેલ. બાળકો ઠંડીમાં તેમને તકલીફ ન પડે તે આશયથી આ કામગીરી કરવામાં આવેલ હતી. અન્ય ગામોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં બાળકોને સ્વેટર વિતરણની કામગીરી કરવામાં આવેલ. તેના એક ભાગરૂપે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ બિલવાસ છાત્રાલયમાં નગરપાલિકા અને ચીફ ઓફિસરશ્રીના ટીમ દ્વારા આ વિતરણની કામગીરી